नमस्कार विद्यार्थी मित्रों, वेलकम विद्यालय मोरबी ऑनलाइन एजुकेशन में आप सब हार्दिक स्वागत है। चलो धोरण 10 विषय गणित प्रकरण नंबर 2 बे लेक्चर ની અંદર આપણે ઉદાહરણ નંબર 4 અને ઉદાહરણ નંબર 5 નો અભ્યાસ કર્યો। ત્યાર પછી હવે આપણા ચેપ્ટર ની છેલ્લી રીત એટલે કે ભાગાકાર ની રીત નો આપણે અભ્યાસ કરશું। આ ચેપ્ટર ની આ પ્રકરણ ની છેલ્લી રીત છે ભાગાકાર ની રીત। તો કે ભાગાકાર ની રીત ની શીખતા પહેલા થોડા અનુમેના નિયમ છે, નિયમ આપણે ખબર હોવી જોઈએ। તો આપણે ભાગાકાર ની રીત શીખવામાં પણ તમને ઘણી સરળતા છે। પહેલો નિયમ એ કે ઘાત ને ક્રમ માં હોવી જોઈએ। प्रथम पद नो भागाकार करता भाग पर मळे। आ p(x) અને g(x) બેના પ્રથમ પદનો ભાગાકાર તો કે આનું પ્રથમ પદ 2x નો વર્ગ અને આનું પ્રથમ પદ x। ચાલો કરો જે બેનો ભાગાકાર તો કે 2x નો વર્ગ ભાગ્યા x x x સુધી જે ભાગ પર જેનું મળ્યું 2x ફળ જે મળે એના ઉપર લખવાનું 2x। ચાલો ત્યાર પછી શું તો કે મળતા ભાગફળનો g(x) સાથે ગુણાકાર કરતા p(x) મળે। ચાલો મળતા ભાગફળનો g(x) સાથે ગુણાકાર કરતા ભાગફળ મળ્યું 2x। અરે જીઓ એક્સ આપણા તો શું છે x + a અરે એની સાથે ગુણાકાર કરો જો એ 2x - x એટલે 2x નો વર્ગ પ્લસ ના પ્લસ 2x - b એટલે 4x થઈ ગયું। તો મને શું મળશે આપણે પીઓ એક્સ। ચાલો ત્યાર પછી નો પોઈન્ટ તો કે પીઓ એક્સ ને મળતા પીઓ એક્સ માં નિશાની બદલવી। હવે મળતા p ઓફ x માં નિશાની બદલવાનું તો જો અહીં પ્લસ છે તો માઈનસ, પ્લસ છે તો માઈનસ। હવે શું કરવાનું તો કે p ઓફ x ને x માં સરવાળો અથવા બાદબાકી કરી જો હવે પ્લસ માઈનસ માઈનસ આ 2x વર્ગ પ્લસ અને 2x વર્ગ માઈનસ એટલે ઉડી જશે। પ્લસ માઈનસ માઈનસ 3 માંથી 4 જાય માઈનસ x પ્લસ નીચે ઉતરશે 1। ફરી કેવો પોઈન્ટ આ જે હતો p ઓફ x અને g ઓફ x નું શું કરવાનો ભાગાકાર તો માઈનસ x અને પ્લસ x તો જો હવે માઈનસ x ભાગ્યા પ્લસ x તો x x ઉડી જાય ખાલી વધે શું માઈનસ x प्लस x નો વર્ગ પ્લસ 2x પ્લસ 5 ને
एक प्लस बी एक्स प्लस एक्स के बड़े भाग चलो हमारे जो एक पहले सुबह करों भाग ने क्रम में को बहुत कौन भाग दिया था तो एक करने चल कर क्रम अच्छे चलो बीजा कोई भाग पियो करने के जीव किसने बिना बदन बंद तो भाग का तो जो हो जाए त्रण एक्स मित्रण घात प्लस एक्स वर्ग प्लस बी एक्स प्लस पांच બધે પ્લસ છે ત્યાં આટલા વર્ડક સુ કે ગેર પડશે નહીં x વર્ગ ને આગળ લેવું પ્લસ 1 ચાલો હવે p ઓફ x ના બેના પ્રથમ પદ નો ભાગાકાર તો 3 ઘાત ભાગ્યા 2 ઘાત કરો એટલે જો થી આવું થાય છે 3 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x આ 3 ઘાત લેતી એને બેટા પડે તો 2 ઘાત પડે તો 2 2 ગુણી છે કેટલા વધે 3 x તો આપો ભાગ કેટલા આવે છે 3 x माइनस 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 चलो बदली ત્યાર પછી તો સભી અવયવ સ્વ સરવાળો બરાબર પ્લસ માઈનસ માઈનસ 1 માંથી 6 જાય એટલે 5 પણ કે ભાગ માઈનસ 5x નો વર્ગ પ્લસ માઈનસ માઈનસ 2 માંથી 3 જાય એટલે માઈનસ x પ્લસ 5 પ્લસ 5 ચાલો હવે ફરી શું કરવાનું તો રિટેલ ઉપર નો કેસ અને જીઓ કેસ ના બેનો ભાગાકાર તો જો આપણે બેનો ભાગાકાર કરીએ એટલે x માં x વર્ગ ઉડી જાય बच्चे सो खाली माइनस पांच तो आप लोग भाग के ले रहे हैं माइनस पांच वाले माइनस पांच है तो माइनस पांच एक्स नो वर्ग माइनस प्लस माइनस पांच गुने दस एक्स माइनस प्लस माइनस पांच एक का पांच चलो निशानी को देखो नहीं प्लस बार प्लस प्लस अब एक बात दिखे चलो माइनस प्लस माइनस मोटा करते निशानी एक माती दस है तो नौ एक्स प्लस 10 5 વત્તા 5 એટલે કેટલા થશે 10 તો અહીં આપણે જો હોય તો કે ભાગફળ કેટલું મળ્યું તો કે ભાગફળ મળ્યું 3x 5 અને શેષ કેટલી મળી તો કે શેષ મળી 9x 10 આ ભાગફળ અને શેષ કેટલી મળી આ પોઈન્ટ તમારે ખાલી યાદ રાખવાના છે આ કોઈ દાખલાની અંદર તમારે કેમ લખવાના કે ગણવાના છે નહીં આ જ્યારે તમે આ પહેલા બે દાખલા ગણતા હોય ત્યારે બાજુમાં તમારે લખવા હોય તો લખી રાખજો પણ તમે ત્યારે દાખલો પૂછાય પરીક્ષાની અંદર તો આ પોઈન્ટ તમારે લખવાના છે નહીં તમને મગજમાં નહીં કે ત્યાર પછી કઈ વસ્તુ કરવાની એના માટે મેં તમને આ લખ્યા છે તો કે પહેલું કામ ઘાતને ક્રમમાં ગોઠવવાની બીજું શું કરવાનું તો કે p ઓફ x અને g ઓફ x ના બેના પ્રથમ પદનો ભાગાકાર ત્યાર પછી બેના પ્રથમ પદનો ભાગાકાર કરવાનો પછી મળતા ભાગફળનો g ઓફ x સાથે ગુણાકાર કરવાનો અને એમાંથી p ઓફ x મળે નિશાની બદલી સરવાળો અથવા ચાલો ઉદાહરણ નંબર 6 અને 7 નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉદાહરણ નંબર 8 અને સ્વાધ્યાય 1.1 ના પ્રથમ દાખલાનો અભ્યાસ કરીશું